Welcome to Engineering Education. Diploma Mechanical ના ફર્સ્ટ સેમના કમ્પ્યુટર એડિટ ડિઝાઇન તેનું પ્રથમ ચેપ્ટર ફંડામેન્ટલ્સ ઓફ CAD તેનો પાર્ટ 2 આજે આપણે જોશું. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ માં લાઈન ડ્રો કરવા માટે કેટલા પોઈન્ટ જરૂરી છે? હાઉ મેની પોઈન્ટ્સ રિક્વાયર ટુ ડ્રો અ લાઈન ઇન એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ? આપણે કોઈ પણ લાઈન તેના અંત્ય બિંદુઓ કેટલા હોય? બે. એક હોય છે એબ્સોલ્યુટ, તેમાં જરૂરી હોય છે બે પોઈન્ટ, કે બે પોઈન્ટ એટલે કે તમારે તેના યામ બિંદુઓ સાથે બે પોઈન્ટ આપવા પડે, x1 y1 x2 y2. જવાબ આવશે બે. ટેમ્પલેટ ડ્રોઈંગમાં શું હોય છે? વોટ કન્સિસ્ટ ઇન ટેમ્પલેટ ડ્રોઈંગ? ટેક્સ્ટ લેઆઉટ, ટેક્સ્ટાઇલ, શીટ લેઆઉટ, ડાયમેન્શન સ્ટાઇલ, ઓર ઓલ ઓફ ધ અબવ? જવાબ આવશે ડાયમેન્શન સ્ટાઇલ. કઈ રીતે તમે ડાયમેન્શન્સ આપશો અને ડ્રોઈંગ બનાવશો? કોમ્પ્યુટરનું હૃદય કયું છે? વિચ ઇઝ ધ હાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર? એ મધરબોર્ડ, સીપીયુ, મોનિટર અથવા કીબોર્ડ? આપણે ખબર છે કે સીપીયુ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેનું આપણે પૂરું નામ કહીએ છીએ. તે કોઈ પણ કોમ્પ્યુટરનું હાર્ટ એટલે કે હૃદય હોય છે. તેની અંદર પ્રોસેસર, રેમ, હાર્ડ ડિસ્ક બધું એમાં આવેલું હોય છે અને બધું ડિવાઇસ તેની સાથે જ ફંક્શન થઈને કાર્યરત થાય છે. ગ્રાફિકલ સિસ્ટમમાં પિક્ચરમાં પિક્સલનો એરે કેમાં સ્ટોર થાય છે? એરે ઓફ પિક્સલ્સ ઓફ પિક્ચર ઇન ગ્રાફિકલ સિસ્ટમ સ્ટોર્સ એટ વેર? ફ્રેમ બફર, પ્રોસેસર, મેમરી ઓર કંટ્રોલર? તો મેમરી છે જેને આપણે રેન્ડમ એક્સેસ મેમરી અથવા કેશ મેમરી એક જાતની હોય છે, તેમાં સ્ટોર કરીએ છીએ. રેમમાં સ્ટોર કરેલો ડેટાને આઉટપુટ ડિવાઇસ સરળતાથી કેચ એટલે કે ગ્રહણ કરી શકે છે. જવાબ આવશે સી, મેમરી. LCDનું પૂરું નામ જણાવો. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ LCD. લાઇટ ક્રિસ્ટલ ડિસ્પ્લે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, લાઇટ કાર્ટેઝિયન ડિસ્પ્લે અથવા લિક્વિડ કાર્ટેઝિયન ડિસ્પ્લે? તો તેનો જવાબ આવશે બી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LED ટીવી અથવા લેપટોપની સ્ક્રીનવાળા આવ્યા તેની પહેલાં LCD, જે ફ્લેટ ટીવી પછીનું નવું ઇન્વેન્શન હતું, તેમાં કઈ ટેકનોલોજી? તો કે LCDનો ઉપયોગ થતો, જેમાં પાતળી ફિલ્મ્સ એક પછી એક ગોઠવી અને તમારી સ્ક્રીનને વધારે શાર્પ અને એકદમ સારી દેખાડતા, એ LCD કહેવાય. પછી છે જો SX અને SY બંનેની વેલ્યુ 1 હોય તો ઓબ્જેક્ટમાં શું થાય છે? વોટ હેપન્સ ટુ ઓબ્જેક્ટ ઇફ SX ઇઝ 1 એન્ડ SY ઇઝ ઓલ્સો 1? તો SX અને SY છે એ સ્કેલિંગ ફેક્ટરના પાર્ટ છે, X દિશામાં સ્કેલિંગ અને Y દિશામાં સ્કેલિંગ. તો ઓબ્જેક્ટની સાઇઝ વધે છે, ઓબ્જેક્ટની સાઇઝ ઘટે છે, ઓબ્જેક્ટની સાઇઝ ઘટે છે અને વધે છે, અથવા સાઇઝમાં કોઈ ફેરફાર થતો નથી? સાઇઝ ઇન્ક્રીઝીસ, સાઇઝ રિડ્યુસીસ એન્ડ ઇન્ક્રીઝીસ, સાઇઝ ડઝન્ટ ચેન્જ? તો SX અને SY બંનેની વેલ્યુ કેટલી છે? 1. તો સાઇઝ છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. જવાબ આવશે D. પછી છે મેટ્રિક્સ સ્વરૂપમાં રોટેશનનું સમીકરણ શું છે? વોટ ઇઝ ઇક્વેશન ઓફ રોટેશન ઇન મેટ્રિક્સ ફોર્મ? આપણે ગઈકાલે રોટેશનનું મેટ્રિક્સ જોયું હતું, એમાં શું હતું? કોસ થીટા, સાઇન થીટા, માઇનસ સાઇન થીટા અને કોસ થીટા. આની પહેલાંના વિડીયોમાં પાર્ટ 1માં આવ્યું હતું. તો એને કહેશું આપણે રોટેશનનું ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ. તેને ઓરિજિનલ મેટ્રિક્સની સાથે આપણે ગણતરીમાં લેવું પડે. તો કયા ઇક્વેશનથી? P' ઇઝ ઇક્વલ ટુ P પ્લસ T, P' ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ S, P' ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ P, P' ઇઝ ઇક્વલ ટુ R વત્તા પ્લસ P. જવાબ આવશે C, કે રોટેશન માટેનું જે મેટ્રિક્સ છે એને આપણે સિમ્બોલિક રીતે દર્શાવશું R થી,
અને ઓરિજિનલ મેટ્રિક્સને પી થી અને ટ્રાન્સફોર્મેશન પછીનું મેટ્રિક્સ છે એ થશે પી ડેશ, તો જવાબ આવશે સી, પી ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ પી. પછી છે નીચેના પદોમાંથી મૂળભૂત કોઓર્ડિનેટ સિસ્ટમ કઈ છે, વિચ ફ્રોમ ધ ફોલોઈંગ ઇઝ ધ ડિફોલ્ટ કોઓર્ડિનેટ સિસ્ટમ, યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ, સ્ક્રીન કોઓર્ડિનેટ સિસ્ટમ, વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ ઓર એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો જવાબ આવશે સી, વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ, જેમાં તમે કોઈ પણ એંગલથી અથવા કોઈ પણ પ્લેનને સિલેક્ટ કરીને તેમાં ડ્રોઈંગ બનાવી શકો. ઓટોકેડ આપણે જોયું હોય તો એમાં યુસીએસ વર્લ્ડ કરીને એક શું આવતું, કમાન્ડ આવતું, જેનાથી તમે કોઈ પણ રીતે પ્લેન સિલેક્ટ કરીને ડ્રોઈંગ બનાવી શકો. મેટ્રિક્સના સ્વરૂપમાં ટુ ડી ટ્રાન્સલેશનનું સમીકરણ શું છે, વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ટુ ડી ટ્રાન્સલેશન ઇન મેટ્રિક્સ ફોર્મ. આગળ જેમ જોયું એમ ઓરિજિનલ મેટ્રિક્સ કહેવાય પી, ટ્રાન્સલેશન મેટ્રિક્સ કહેવાય ટી, અને ફાઇનલ મેટ્રિક્સ થશે એ પી ડેશ. ઓપ્શન્સ છે પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ટી, પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ટી, પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ઇન્ટુ ટી, અને પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઇડેડ બાય ટી. તો આમાં જવાબ આવશે પી પ્લસ ટી. ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સમાં જે આંક આપવામાં આવે, વિચ ફિગર યુ હેવ ગિવન ઇન ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સલેશન મેટ્રિક્સ, યુ શુડ હેવ ટુ એડ ઇટ ઇન ધ ઓરિજિનલ મેટ્રિક્સ એઝ પી ડેસ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ટી. પછી છે જો એસ એક્સ ઇઝ લેસ ધેન વન, એસ એક્સ છે એક કરતાં ઓછું હોય અને એસ વાય છે એક હોય, તો ઓબ્જેક્ટની સાઇઝમાં શું ફેરફાર થાય છે. એસ એક્સ ઇઝ લેસ ધેન વન એન્ડ એસ વાય ઇઝ વન, ધેન વોટ ચેન્જીસ હેપન્સ ટુ ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની સાઇઝ ઘટે છે, ઓબ્જેક્ટની સાઇઝ વધે છે, અથવા ઓબ્જેક્ટની સાઇઝ સમાન રહે છે કે ઉપરમાંથી એક પણ નહીં. એ ઓબ્જેક્ટ સાઇઝ ડીક્રીઝીસ, બી ઓબ્જેક્ટ સાઇઝ ઇન્ક્રીઝીસ, સી ઓબ્જેક્ટ સાઇઝ રિમેન્સ સેમ ઓર નોન ઓફ ધી અબવ. તો આને જોઈએ, એસ વાય ઇઝ ઇક્વલ ટુ વન છે એટલે કે વાય આંકના અંતબિંદુઓ સાથે કોઈ પણ ચેન્જ થતો નથી, વાયના પોઈન્ટમાં કોઈ સ્કેલિંગ થતું નથી. એસ એક્સ ઇઝ લેસ ધેન વન એટલે કે એક્સ બિંદુઓના આંક એકથી ઓછા, ઓરિજિનલથી ઓછા કરવામાં આવે છે, તો શું થશે, સાઇઝ ઘટશે. તો ઓબ્જેક્ટની સાઇઝ ઘટે છે, ભલે પછી એક્સમાં જ ઘટતી પણ ઘટે છે. તો જવાબ આવશે એ, ઓબ્જેક્ટની સાઇઝ ઘટે છે. થેન્ક યુ. અહીંયા આપણે ચેપ્ટર 1ના એમસીક્યુ પૂરા થયા, હવે ચેપ્ટર 2ના એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સને શેર કરો, અને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળના વિડીયોનું નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.